નમસ્કાર, સુપર સિક્સ માં સ્વાગત. હું છું શિવાની. આજે પણ વાત કરીશું એવા મુદ્દાઓની કે જે આજના દિવસના મહત્વપૂર્ણ મુદ્દાઓ રહ્યા છે. સુપર સિક્સ માં આજે કરીશું આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની વાત. ઉત્તર ભારતના રાજ્યોમાં મેઘ મહેર ફરી બની મેઘ કહેર, તો ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ હવે ગમે ત્યારે હરખના વધામણા કરવાની તક આપી શકે છે. રાજ્યમાં સ્ટન્ટ બાજોએ ફરી પોલીસને પેક્યો છે મોટો પડકાર, તો શ્રાવણમાં ઉપવાસ કરનારા માટે આવ્યા છે ચેતવણીરૂપ સમાચાર. તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા બાદ કેવી રીતે ગુંજ્યા જય શ્રી રામના નારા, આ તમામ મુદ્દે કરીશું આજે વાત. આજે સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું ઉત્તર ભારતમાં વરસાદી કહેરની. ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલને બદલી નાખી છે અનેક રાજ્યોની ભૂગોળ. ગંગા નદીએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે અનેક વિસ્તારો બની ગયા છે જળમગ્ન. બીજા મુદ્દામાં વાત ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની. ઉપરવાસમાંથી સતત પાણીની આવકને પગલે હવે ગમે ત્યારે છલકાઈ શકે છે સરદાર સરોવર ડેમ. આથી તંત્રએ સાવચેતીના ભાગરૂપે ભરૂચના કાંઠા વિસ્તારોના ગામોને કર્યા છે એલર્ટ. ત્રીજા મુદ્દામાં અમે આપને બતાવીશું જીવલેણ અને ખતરનાક સ્ટન્ટના એવા દ્રશ્યો કે જેને જોઈને તમારા રૂંવાડા ઊભા થઈ જશે. બેફામ બનેલા સ્ટન્ટ બાજો કેવી રીતે પોલીસને પડકાર ફેંકી રહ્યા છે તે પણ જોઈશું. ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો તો સુરતમાંથી પણ સામે આવ્યા છે. ચોથા મુદ્દામાં વાત કરીશું અપહરણ બાદ વેપારીએ કરેલા આપઘાતની. સુરતના 4 વેપારીઓએ કેવી રીતે તેને મરવા માટે મજબૂર કર્યો તેની પણ વાત કરીશું. પાંચમા મુદ્દામાં અમારે આપને કરવા છે સતર્ક. જો તમે શ્રાવણના ઉપવાસ કરતા હોવ તો ચેતી જજો, કેમ કે વડોદરામાં એવો કિસ્સો સામે આવ્યો છે કે જે જાણીને તમે પણ ચોંકી જશો અને સાથે ચેતી પણ જશો. અને અંતમાં વાત હિંસક હુમલા બાદ એકજૂટ થયેલા હિન્દુઓની. બાંગ્લાદેશમાં કેવી રીતે હજારો હિન્દુઓના જય શ્રીરામના નાદથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા તે પણ સાંભળીશું. સાથે જ ભડકે બળતા બાંગ્લાદેશમાં ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરેલા TV9 ના સંવાદદાતાનો એક્સક્લુઝિવ રિપોર્ટ પણ જોઈશું.